રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને પગલે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પણ જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. ત્રીજી લહેરમાં ઇન્જેક્શન અને ઓક્સિજન બેડની ઘટ ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે ત્રીજી લહેરમાં 10,000 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ ત્રીજી લહેર આવે તે પહેલા જ એક પછી એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. એની પણ શું શું રિક્વાયરમેન્ટ્સ છે આનું આખું ઓવરઓલ પ્લાનિંગ સ્ટેટ લેવલથી પણ થઈ ગયું છે અને ડિસ્ટ્રિક્ટ લેવલે થઈ ગયેલું છે. ઓક્સિજનનું બેડ્સનું પણ પ્લાનિંગ થઈ ગયું છે. બેડ ડબલ કરવાનું, ઓક્સિજન બેડ ફર્સ્ટ જે સેકન્ડ વેવમાં અરાઉન્ડ 5,000 આપણે ટોટલ કર્યા હતા, 10,000 સુધી ઓક્સિજન બેડ કરવાનું અત્યારે પ્લાનિંગ છે. અને સમરસમાં જે સેકન્ડ બિલ્ડિંગ છે, યુનિવર્સિટીમાં જે 300 બેડ અનયુઝ હતા એ પણ લેવામાં આવશે અને બાકી પ્રાઇવેટ ફેસિલિટીઝ માટે પણ અત્યારે પ્લાનિંગ ચાલે છે.